ભરૂચના દહેજ ખાતે આવેલ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંથી વિદેશોમાં નિકાસ કરાયેલ પોલિસ્ટર યાનના કન્ટેનરોના સીલ તોડી રસ્તામાં યાનના કાર્ટુનો બારોબાર કાઢી લઈ વેચી મારવાના ચાલતા કૌભાંડમાં જિલ્લા એલસીબી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 15,36,000 નો મુદ્દા માલ કબજે કરી અત્યાર સુધી રૂપિયા 4,15,00,000 પોલિસ્ટર યાનની ચોરીનો પર્દાફાશ કર્યો હતો. દહેજ ખાતે આવેલ ફિલાટેક્સ કંપનીમાંથી 26 કન્ટેનરોમાં પોલિસ્ટર યાનના કાર્ટુનો ભરી પોલેન્ડ, બાંગ્લાદેશ સહિતના દેશોમાં મોકલવા માટે હજીરા પોર્ટ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. જો કે વિદેશમાં મોકલાયેલા આ કન્ટેનરોમાંથી રૂપિયા 4,15,00,000થી વધુની કિંમતનો 440 મેટ્રિક ટન યાનનો જથ્થો પહોંચ્યો હોવાનું બહાર આવતા કંપની દ્વારા દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની તપાસ ભરૂચ એલસીબી પોલીસે હાથ ધરી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ચોરીના ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં આરોપીઓ સુરત રોડ કિંગ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા સુધીર સહિતના આરોપીઓ હજીરા પોર્ટ પર મોકલવામાં આવેલા યાન ભરેલા કન્ટેનરોના રસ્તામાં સીલ તોડ્યા બાદ કાર્ટુનોની ચોરી કરી બારોબાર વેચી મારતા હતા. આ અંગે વધુ તપાસ ભરૂચ જિલ્લા એલસીબી પોલીસ કરી રહી છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનાથી એપ્રિલ મહિના દરમિયાન દહેજ ખાતે આવેલી ફિલાટેક્સ કંપનીમાંથી ઇમ્પોર્ટ ક્વોલિટીના પોલિસ્ટર યાનની જે પોલેન્ડ, બાંગ્લાદેશ જેવા દેશોમાં એક્સપોર્ટ થાય છે તેના 26 કન્ટેનરોમાંથી લગભગ 4,15,00,000 જેટલા પોલિસ્ટર યાનની ચોરી થયેલીની હકીકત અમારા ધ્યાન ઉપર આવતા દહેજ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરેલ. દર આગલા વર્ષે પણ આ જ સમયગાળામાં દહેજની અન્ય એક કંપનીમાંથી પણ આ રીતે એક મોંઘા કેમિકલની ચોરી થયેલ, એટલે અમે એ જૂના ઇતિહાસ એમઓ ઉપરથી જૂના ગયા વર્ષના ગુનેગારોની મોડસ ઓપરેન્ડી ઉપરથી તપાસ શરૂ કરતા અમને ધ્યાન ઉપર આવેલ કે સુરત રૂરલ નહીં અમુક જગ્યાએ એક આખી ગેંગ ઓપરેટ કરે છે, જે ઇમ્પોર્ટ થતા પોલિસ્ટર યાનને કન્ટેનરના સીલ તોડી અને ખાનગી વાહનોમાં લુધિયાણા, સેલવાસ વગેરે બજાર કરતા ઓછી કિંમતે વેચી દે છે. તપાસ દરમિયાન અમને અત્યાર સુધી કુલ 5 આરોપીઓ ફૈઝાબાદ, યુપીથી અને સેલવાસથી મળી આવેલ છે, જેમની પૂછપરછ ચાલે છે. જે પૈકીનો એક મેઇન તોહમદ આરોપી જે છે એની મુખ્ય એમઓ એ છે કે દર વર્ષે માર્ચ એપ્રિલમાં જે કન્ટેનરોના ડ્રાઈવર્સ ને જે બહારના વતનના હોય છે, બહારના રાજ્યના, એ પોતાના વતનમાં ખેતીવાડી વગેરે અર્થે જતા હોય ત્યારે બોગસ ડ્રાઈવરોની ખોટા સર્ટિફિકેટ, ખોટા લાયસન્સ સાથે એક ટીમો બનાવી જે તે કંપનીઓમાં કન્ટેનરોમાં લગાવતા હોય છે. આ એક એમની પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ હોય છે અને એ ડ્રાઈવર્સની મદદથી જે તે જગ્યાઓએ કોઈ હાઈવે ઉપરની હોટલો ઉપર આ કન્ટેનરો ઉભા રાખી સીલ તોડી મુદ્દામાલની ચોરી કરતા હોય છે. અત્યાર સુધી તપાસમાં 1,00,000 રૂપિયા રોકડા, 10 મોબાઈલ અને ક્રેટા ગાડી અમે રિકવર કરી છે. હજી ડ્રાઈવર, જે તે કન્ટેનરોના ડ્રાઈવર અને મુખ્ય આરોપી પકડવાનો બાકી છે, જેની તપાસ ચાલુ છે. મહત્વની વાત એ છે કે ઇન્ટરનેશનલ કક્ષાએ જ્યારે ભારતમાંથી કોઈ વસ્તુ એક્સપોર્ટ થતી હોય અને ત્યાં જ્યારે મુદ્દામાલ ઓછો મળતો હોય છે ત્યારે આપણી એક છાપ ખરાબ થતી હોય છે, પરંતુ ગયા વર્ષે પણ જે ગુનો દાખલ થયો એમાં પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો અને આ વખતે પણ અમે ત્વરિત ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરેલ છે. અલગ અલગ રાજ્યના, યુપી, સેલવાસ વગેરે રાજ્યના ગુનેગારો સંડાવેલા હોવાથી ખૂબ મહેનતના અંતે ટેકનિકલ રિસોર્સિસ અને અમારા અંગત બાતમીદારોથી અને બહારના રાજ્યોમાં લગભગ 8 દિવસ જેટલા અમારા અધિકારીઓ કેમ્પ રાખીને આરોપીઓ પકડેલ છે.